હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું બજારમાં મળતા મસાલાને પણ ટક્કર મારે એવો રજવાડી ચાનો મસાલો, જે બિલકુલ અલગ જ સ્વાદનો લાગે છે. એકવાર જો તમે આ મસાલો ઉમેરીને ચા બનાવી લેશો તો વિશ્વાસ કરો, બજારના મસાલા તો તમે ભૂલી જ જશો. બજારના મસાલામાં ના સુગંધ સારી હોય છે કે ના એનો સ્વાદ સારો હોય છે, પણ આ મસાલાનો યુઝ કરીને જો તમે ચા બનાવશો તો એની સુગંધથી તમારું આખું ઘર મહેકી ઉઠશે. રજવાડી મસાલા સાથે આપણે રજવાડી ચા કેવી રીતે બનાવવી એ પણ શીખવાના છે. વરસતા વરસાદમાં જો આ રીતની રજવાડી ચા મળી જાય તો બીજું તો શું જોઈએ. તો ચલો, ઝટપટથી આખું વરસ માટે સ્ટોર કરી શકાય એવો રજવાડી મસાલો અને રજવાડી ચા કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલમાં પાણી લઈ લેવાનું છે. એની અંદર આપણે 1/4 કપ જેટલા તાજા તુલસીના પત્તા એડ કરી દઈશું. અને આ તુલસીના પત્તાને સરસ આપણે ધોઈ લેવાના છે, જેથી એમાં જે કંઈ પણ માટી કચરો હોય એ નીકળી જાય. આ રીતે જો તમે તુલસી ને ફુદીનો બધું જ ઉમેરીને ચા બનાવશો તો એક્સ્ટ્રા તમારે ચા બનાવતી વખતે એમાં કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે. તો તુલસીના પત્તાની સાથે જ આપણે 1 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન પણ એમાં એડ કરી દઈએ. અને હવે બંનેને આપણે સરસ રીતે એકસાથે જ ધોઈ લેવાના છે. આ રીતે જો ફ્રેશ તુલસી ફુદીનાના પત્તા સૂકવીને પાવડર કરીને તમે મસાલામાં ઉમેરશો તો ચાનો સ્વાદ અને સુગંધ બંને સરસ આવે છે. તો હવે એક કપડાની ઉપર આપણે આને સૂકવી લેવાનું છે. જે દિવસે તમારે આ ચાનો મસાલો બનાવવાનો હોય એના આગલા દિવસે જ યાદ રાખીને પહેલેથી જ તમારે તુલસી ફુદીનાને સૂકવીને તૈયાર રાખવાના છે. અને ઘરમાં જ રાખીને પંખા નીચે, આપણે જે રૂમમાં પંખો ચાલુ રહેતો હોય એ જ રૂમમાં આપણે આને જે કપડું લીધું છે એ જ કપડું ઢાંકીને સૂકાવા દેવાનું છે. અત્યારે વરસાદની સિઝનમાં ભેજવાળું વાતાવરણ હોય છે, તો 2-3 કલાક જો તડકો આવતો હોય તો તમે એને સૂકવી શકો છો. તો એક દિવસ પછી તમે જોઈ શકો છો તુલસી ફુદીનાના પત્તા આપણા સરસ સુકાઈ ગયા છે. સુકાઈ ગયા પછી ક્વોન્ટિટી પણ આ રીતે એકદમ ઓછી થઈ જશે. તો થોડા સુકાઈ ગયા પછી મેં એને તડકામાં મૂકી દીધા હતા. જો તડકો ના આવતો હોય તો ગેસ ચાલુ કરીને ધીમા તાપે 1 મિનિટ એને શેકી લેશો તો પણ સરસ ક્રિસ્પી થઈ જશે. તો હવે મસાલો બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું. એની અંદર 30 ગ્રામ જેટલા તજના ટુકડા ઉમેરીશું. 2 ઇંચના 30 ટુકડા લીધા છે મેં. તો આ રીતે તજના ટુકડાને આપણે હાથથી તોડીને નાના નાના કરી લઈએ, જેથી એ જલ્દીથી શેકાઈ જાય. ગ્રામમાં જુઓ તો 30 ગ્રામ જેટલા તજના ટુકડા છે. તો સરસ આ રીતે તજના ટુકડાને આપણે 1-1 ઇંચના 1/2-2 ઇંચના નાના કરી લેવાના છે. હવે એની અંદર આપણે 1 કપ જેટલી લીલી ઇલાયચી ઉમેરીશું. ગ્રામમાં જુઓ તો 75 ગ્રામ જેટલી ઇલાયચી છે. હવે એની અંદર 3/4 કપ એટલે કે 1/4 કપ જેટલા લવિંગ ઉમેરીશું. ગ્રામમાં જુઓ તો 50 ગ્રામ જેટલા લવિંગ છે. 2 અહીંયા મેં મોટા જે કાળા ઇલચા આવે એ ઉમેર્યા છે. 3 એકદમ નાની સાઇઝના જાવંત્રીના ફૂલ ઉમેરીશું. 1/3 કપ જેટલી આપણે વરિયાળી ઉમેરીશું. 35 ગ્રામ જેટલી આ વરિયાળી છે. 1/3 કપ જેટલા ગ્રામમાં 40 ગ્રામ જેટલા કાળા મરી આવે છે એ ઉમેરીશું. હવે અહીંયા મેં 1 નટમેગ એટલે કે જાયફળ લઈ લીધું છે. એને આપણે ખાંડીમાં ઉમેરીને નાના ટુકડા કરીને ઉમેરીશું. આખું નથી ઉમેરવાનું. અને આ જે કંઈ પણ આપણે મેઝરમેન્ટ અહીંયા લીધા છે એ બધા જ મેં 200 ml મેઝરિંગ કપથી માપીને લીધા છે. હવે ધીમા તાપે સતત હલાવતા રહીને આપણે આ ખડા મસાલાને 5-6 મિનિટ માટે શેકવાના છે. 5 મિનિટ તમે આને શેકશો એટલે ઓટોમેટિક જ આ જે મસાલા છે એમાંથી સુગંધ આવવાનું શરૂ થઈ જશે. અને થોડો એનો કલર પણ બદલાશે એટલે તમને ખબર જ પડી જશે કે મસાલા શેકાઈ ગયા છે. અહીંયા મેં ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે. ક્વોન્ટિટીના હિસાબથી જે એનો શેકાવાનો સમય છે થોડો આગો પાછો થઈ શકે છે. જો તમે આમાંથી 1/2 ક્વોન્ટિટી લઈને આ મસાલો બનાવશો તો 2-3 જ મિનિટમાં આ મસાલો આપણો શેકાઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 5 મિનિટ આ ખડા મસાલાને સતત હલાવતા રહીને મેં શેક્યા છે. થોડો એવો કલર પણ એનો ચેન્જ થયો છે અને સરસ આમાંથી મને સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આ બધા જ ખડા મસાલાને આપણે એક પ્લેટમાં કાઢીને ટોટલી પંખા નીચે રાખીને ઠંડા થવા દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જે આ ખડા મસાલા છે અને પંખા નીચે રાખીને ટોટલી મેં ઠંડા કરી લીધા છે. હવે આપણે એને પીસવાના છે. તો એને પીસવા માટે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું. એમાં એને એડ કરી દઈશું અને એકદમ બારીક આપણે પીસીને એનો પાવડર કરીશું. ધ્યાન રાખવાનું છે થોડો પણ ગગરો નથી રાખવાનો. તો અહીંયા તમે જોઈ જ શકો છો બધી જ વસ્તુને મેં એકદમ સરસ બારીક પીસીને પાવડર કરી લીધી છે. અને એટલી સરસ સુગંધ આવે છે આ મસાલાની એ જ્યારે તમે પોતે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે. તો હવે આની અંદર આપણે જે તુલસી ફુદીનાના પત્તા સૂકવીને રાખ્યા હતા એ પણ એડ કરી દઈએ. ધ્યાન રાખવાનું છે આ પત્તા એકદમ સરસ સૂકા હોવા જોઈએ, સહેજ પણ એમાં ભેજ ના હોવો જોઈએ. હવે 1 કપ જેટલી આપણે એમાં સૂકા ગુલાબની પાંખડી ઉમેરીશું. 10 ગ્રામ જેટલી આ સૂકા ગુલાબની પાંખડી છે. 1/2 કપ જેટલો આપણે એમાં ડ્રાય જિંજર પાવડર એટલે કે સૂંઠ પાવડર ઉમેરીશું. ગ્રામમાં 35 ગ્રામ જેટલો સૂંઠ પાવડર લીધો છે.
બે ચપટી જેટલું આપણે એમાં કેસર ઉમેરીશું, કારણ કે રજવાડી મસાલો છે એટલે થોડું કેસર એમાં ચોક્કસથી આવશે. તો આ બધી જ વસ્તુને આપણે ફરીથી સરસ પીસી લઈએ. તો હવે તમે જોઈ શકો છો ફાઇનલી આપણો રજવાડી ચાનો મસાલો રેડી છે. જે સૂકા કોપરાનું છીણ, જે સૂકા કોપરાની પાંખડી છે એનાથી આ ચાના મસાલાની સુગંધ એકદમ સરસ આવે છે. તો એક પણ વસ્તુ આમાંથી સ્કીપ ના કરવી. તો હવે આપણે કાચની જારમાં આ મસાલાને ભરી લઈશું. અને મારા ઘરમાં ઘણા બધા દેશી ગુલાબ બહાર ઉગે છે, તો એની પાંખડી મેં છૂટી કરીને ધોઈને 2-3 કલાક તડકામાં સૂકવીને એ ડ્રાય રોઝ પેટલ રેડી કરી છે. તમે ચાહો તો રેડીમેડ પણ લઈ શકો છો. તો આ રીતે કાચની બોટલમાં ભરીને આખો વરસ બહાર જ તમે આ મસાલો સ્ટોર કરી શકો છો, બિલકુલ પણ ખરાબ નથી થતો. અને થોડો ઘણો મસાલો વધી જાય તો જીપલોક પાઉચમાં ભરીને પણ તમે ફ્રીજમાં રાખશો તો 2 વરસ સુધી એ ખરાબ નહીં થાય. તો આ રજવાડી મસાલો કેવી રીતે બનાવવો એ તો આપણે જોઈ લીધું. હવે આનો ઉપયોગ કરીને રજવાડી ચા કેવી રીતે બનાવવી એ પણ જોઈ લઈશું. તો એના માટે ગેસ ઉપર આપણે એક તપેલી ગરમ કરવા મૂકીશું. એની અંદર 1 કપ જેટલું એટલે કે 200 ml જેટલું આપણે પાણી ઉમેરીશું. અને આ પાણી જ્યારે આપણું આ રીતે થોડું ગરમ થઈ જાય એટલે 1.5 ચમચી જેટલી આપણે એમાં ચાની ભૂકી ઉમેરીશું. અહીંયા મેં રેડ લેબલ ચાની ભૂકી લીધી છે, તમે કોઈ પણ સારી બ્રાન્ડની ચાની ભૂકી લઈ શકો છો. હવે એની અંદર આપણે ખાંડ ઉમેરવાની છે. તો ફ્રેન્ડ્સ, ખાંડના ડબ્બાની અંદર તમે જોઈ શકો છો 2-4 લવિંગ મેં ઉમેરી દીધા છે. આ રીતે 2-4 લવિંગ જો ઉમેરી દેશો તો લાલ કે કાળી કોઈ પણ કીડી ડબ્બાની આસપાસ પણ નહીં ફરકે. તો 3 ચમચી અહીંયા મેં ખાંડ એડ કરી છે, કારણ કે ચમચી વધારે મોટી પણ નથી. હવે બરાબર મિક્સ કરીને 1 મિનિટ માટે આપણે આ પાણીને ઉકાળવાનું છે, જેથી જે ચાની ભૂકી છે એનો સરસ કલર પાણીમાં આવી જાય. તો તમે જોઈ શકો છો સરસ આપણા જે પાણી છે એનો કલર આવી ગયો છે. 1 મિનિટ એને મેં ઉકાળ્યું છે. હવે એની અંદર આપણે ચાનો જે મસાલો બનાવ્યો હતો એ ઉમેરીશું. તો આટલી ક્વોન્ટિટીમાં 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી આપણે મસાલો ઉમેરવાનો છે, બિલકુલ વધારે નથી ઉમેરવાનો. અને સરસ મિક્સ કરીને આપણે આ મસાલાને પાણી સાથે 2-3 મિનિટ માટે ઉકાળીશું, કારણ કે આપણે 1 કપ પાણી લીધું હતું એને બાળીને અડધું કરવાનું છે. તો તમે જોઈ શકો છો આપણું જે પાણી છે એ બળીને હવે અડધું થઈ ગયું છે. આ રજવાડી ચામાં આપણે દૂધનો જ ભાગ વધારે રાખવાનો છે, પાણી આમાં વધારે નથી હોતું. તો હવે એની અંદર આપણે 1 કપ એટલે કે 200 ml મેં દૂધ લીધું છે એમાંનું અડધું દૂધ ઉમેરી દઈએ. અને જે અડધું દૂધ કપમાં છે એની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું. જો તમે ડાયરેક્ટ મિલ્ક પાવડર ઉમેરી દેશો તો ચામાં એની ગાંઠ પડી જશે, એટલે આ રીતે પેસ્ટ બનાવીને જ ઉમેરીશું. એકવાર જો તમે આ રીતે આ રજવાડી ચા બનાવીને પીશો તો જિંદગીભર તમે એનો સ્વાદ ભૂલી નહીં શકો. તો એકવાર આ ચા તમે ચોક્કસથી આ રીતે બનાવજો. હવે 2-3 મિનિટ માટે આપણે આ ચાને ઉકાળવાની છે. તો વચ્ચે વચ્ચે આપણે ચમચીથી એને હલાવતા રહેવાનું છે અને 2-3 ઉભરા આવે ત્યાં સુધી એને આપણે ઉકાળીશું. તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો ચાનો એકદમ સરસ કલર આવી ગયો છે અને આ ચાની સુગંધ તો આખા ઘરમાં ફેલાઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ. આપણી રજવાડી ચા રેડી છે, તો એને આપણે હવે કપમાં સર્વ કરી લઈએ. તો ગરમા ગરમ આ રજવાડી ચાને તમે વરસતા વરસાદમાં ભજીયા, સેન્ડવિચ કે કોઈ પણ નાસ્તા સાથે એન્જોય કરી શકો છો. કંઈ પણ ના હોય તો બિસ્કિટ્સ તો ઓલવેઝ બધાના ઘરમાં હોય જ છે, એની સાથે પણ તમે એન્જોય કરી શકો છો. તો આજની આ રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા.